હવે હું તમને એવું કહેતો હતો, તમને રેકોર્ડિંગ કરશે તો વધે ને, હે રેકોર્ડિંગ કરશે તો વધે ને તમને મારું રેકોર્ડિંગ? હા અરે આ યુટ્યુબ માં મેકવાની વાત કરો છો ને? હા હા અરે હા હા બિંદાસ તમે મેકી શકો છો, એમાં ક્યાં વાંધો? હા એક મિનિટ જો, હવે થઈ ગયું તમારું રેકોર્ડિંગ, એક જ મિનિટ. હા હા કરણભાઈ બોલો બોલો. This call is now being recorded. અરે હું એટલા માટે એવું કેતો હતો તમને કે તમારા હમણાં પેલું નાગદાનભાઈ જોડે અને એમાં બધે વાતચીત આપણે સાંભળી બરાબર, અને જોયા તમારા વિડીયો બી જોયા, નાના નાના બાળકો બી તમારા સાથ સહકાર છે અને પ્રેસ રિપોર્ટર બી છો, સારું જ વસ્તુ છે, સારું જ વસ્તુ છે અને સારું બી લાગે એમ કે કોઈ જો આ તો બધા આપણે કઈક ને કઈક આગળ વધવું પડે અત્યારે, અને અત્યારે આ યુટ્યુબ નું જે પ્લેટફોર્મ છે એનાથી ઘણું બધું ઘણા લોકોને અત્યારે બધું વસ્તુ મતલબ સારા એવા જો કોઈ કન્ટેન્ટ મેકર છે, સારા કોઈ બ્લોગ બનાવે છે કે જે કઈ હોય એ ટુ ઝેડ બરાબર, અને બધી જગ્યાએ સોશિયલ મીડિયા દ્વારા બધા એને ઘર બેઠા બી રોજી રોટી મળે છે બરાબર. આવું પેલા તો હતું નહીં પણ હવે શરૂઆત થઈ ગયા બધી, અને સારું જ કહેવાય. અને આપણે આપણો આપણી કઈ જે કઈ વાત હોય અને જનતા સુધી આપણે એને પહોંચાડી બી શકીએ, જે કઈ જે પણ પ્રકારનો કઈ મેસેજ હોય તો આપણે યુટ્યુબ દ્વારા આપણે ઘણું બધું વસ્તુ કરી શકીએ એમ, મતલબ સમાજની અંદર જાગૃતતા લાવવી, સમાજની આગળ પ્રગતિ કરવી બરાબર. ખરી વાત, તો ઘણી બધી વસ્તુ હોતી હોય છે તો આપણે સારું લાગે છે. અને આપણે જે અત્યારના જે આપણે યુવાનો જે છે બરાબર, તો આપણે આ યુવાનો આ 21મી ડિજિટલ દુનિયામાં અહીંયા જ્યારે આપણે પહોંચ્યા ના, અત્યારે જે અત્યારે આપણે જે કઈ ફેસિલિટી ને અત્યારે આપણે બધું રીતે જીવન આઝાદ જે જીવી શકીએ છીએ બરાબર ને, આઝાદ જે જીવી શકે છે ને આઝાદ જે બધું વસ્તુ કરીએ છીએ, તો એની પાછળ એની અતીતની અંદર કે અમુક યોદ્ધાઓએ જે એનું પોતાનું પ્રાણનું બલિદાન આપીને અને પાછળ આપણને આ અંગ્રેજોથી આપણે આઝાદ કર્યા બરાબર. ભલે 1947માં દેશ આઝાદ થયો અને આપણો તો એ સમયમાં જન્મય નહોતો, તમારો કે મારો કોઈનો નહીં હોય, પણ ધીરે ધીરે આપણે બધા અત્યારના આ ભારતના આખું ઇન્ડિયા આખું પરિવર્તન અને ઘણો બધો વિકાસ થયો છે, તમે જોવો જ છો કઈ કઈ કેવી રીતે બધી ટેકનિકલ આવી, અને અંગ્રેજોએ ઘણી બધું આપણે ભલે એને આપણા ભારતમાં આવ્યા પછી ઘણી બધી વસ્તુ પર ટેકનિકલ એ હારી આપણને મતલબ ટ્રેનનું એને કઈ કરાયું, ઘણું બધું કરાયું છે એ ટુ ઝેડ, તો આપણે ડિટેલમાં કહેવા જોઈએ તો બહુ વસ્તુ કરવી, પણ એવા યોદ્ધાઓને આપણા યુવાનોને છે ને આપણા આપણા જેવા બધા યુવાનો છે પછી આપણા બાળકો જે છે એને આ વાતની ખબર હોવી જ જોઈએ, કારણ કે બધા ઘણા બધા યુટ્યુબ ઉપર વિડીયો આવે જ છે અને આપણે સાંભળીએ છીએ, પણ આવા લોકોને આપણે જાગૃત પણ કરવા જોઈએ કે આજે આપણે જે આ 21મી ડિજિટલ દુનિયામાં એશો આરામની જિંદગીમાં જીવવી છે, અને એવો એક સમય હતો કે આપણા દાદા પરદાદાઓએ અંગ્રેજોની ગુલામી કરી, હા, અને અંગ્રેજો આપણી ઉપર કેટલા જુલમ કર્યા છે આપણા ઉપર બરાબર, અને એવા યોદ્ધાએ પોતાનું પ્રાણનું પણ બલિદાન આપી અને આપણને આ શાંતિપૂર્વક અને ઇન્ડિયામાં મસ્ત આપણે જિંદગી જીવી શકીએ છીએ બરાબર. તો એ જે એ સમયની અંદર જયારે શરૂઆત કરી 250-300 વર્ષ દેશમાં અંગ્રેજોએ આપણું આ રાજ કર્યું આપણા ઉપર બરાબર, એના પહેલા તો ઘણા બધા લોકો આવ્યા, પણ શરૂઆત મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, આવા ઘણા બધા જે અંગ્રેજોની સામે એને લડાઈ કરી બરાબર, હા, ભારતને પેલું આઝાદ કરવા માટે. એ પછી એના ફર્સ્ટમાં જુઓ તો મંગલ પાંડે, મંગલ પાંડે એક એ સમયની અંદર એક બંદૂક નીકળી હતી અને એ બંદૂકની ગોળી હતી અને એ ગોળીની અંદર સુવર અને ગા નું માંસ એનું જ એ ગોળી તોડવાથી આખું બધું વસ્તુ અંગ્રેજોની સામે એને લડાઈ કરી
એ સમયની અંદર, કારણ કે સમય પ્રમાણે હતા એટલે એ લોકોને એવી રીતે રહેવું પડે. પણ એને ત્યારે ઈજ માટે એને એ વસ્તુ નથી કરી, ત્યારે એને ત્યારે આપણા આપણા ઇન્ડિયાના ઘણા બધા જે લોકો હતા એ અંગ્રેજોમાં ત્યાં નોકરી કરતા હતા બધા, અને આપણા આપણા જે જે દેશ આઝાદ કરવા માટે એને બી મારતા કૂટતા બધું કરતા. પણ જ્યારે જ્યારે એ લોકોને જેટલી જેટલી ખબર પડી કે આ તો આપણા આપણા ભાઈઓ અને આપણા આપણા ભારતની અંદર આપણે આ બધું વસ્તુ કરીએ છીએ, ત્યારે એને સત્ય સમજાણું, ત્યારે મંગલ પાંડે એની સામે વિરોધ કર્યો બરાબર, અને છેલ્લે એને પ્રાણ પણ દેવા આવ્યા. એટલે સ્ટાર્ટિંગમાં તમે દેશ આઝાદ કરવા માટે જો પેલો કોઈ કદમ ઉઠાવ્યો હોય બરાબર, તો એ પહેલા જો મહારાણા પ્રતાપ કે શિવાજી ને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એ તો બધા હતા જ તે, પણ શરૂઆત મંગલ પાંડે થી થઈ બરાબર. એ પછીમાં એ પછી તમે જુઓ તો ચંદ્રશેખર આઝાદ જે 15 વર્ષની ઉંમરની અંદર બરાબર જયારે એને પકડવામાં આવ્યા અને જયારે એને કોર્ટમાં હાજર કર્યો કે ભાઈ આવી રીતે એમ તારું નામ હું તો કે આઝાદ બરાબર, તો એ ઈ સમયની અંદર બધું એવું બધું કીધું એટલે એને ઈ સમયમાં 15 વર્ષની ઉંમરમાં એને 15 સોટીનો માર માર્યો હતો. કોડા 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 હવે 15 ઈ સમયના કોડા કઈ જેવા તેવા તો હોય નહીં, સાંભળા ફાડી નાખતા બરાબર. પછી ધીરે ધીરે એની આ માટે આખું આખું નવું સંગઠન ભેગું કર્યું બરાબર, અને આખું ગ્રુપ થયું. એ પછી વીર શહીદ ભગતસિંહ બરાબર, લાલા લજપતરાય બરાબર, તો આ બધા યોદ્ધાઓ જે છે એને આપણે અત્યારની જે 21મી સદીના લોકોને આ બધું યાદ કરવું જોઈએ કે આપણે અંગ્રેજો જયારે ગુલામી માંથી જયારે કહે આપણી પાસે આપણે ગુલામ હતા અને અત્યારે દેશ જયારે આઝાદ થયો આપણે આપણી રીતે જિંદગી જીવવી છે, તો આવા બધા યોદ્ધાઓને પણ યાદ કરવા જોઈએ બરાબર. કારણ કે ઘણા બધા જે કઈ હતું એ બધા લાસ્ટમાં છેલ્લામાં છેલ્લા તમે લઈ લો તો સરદાર વલ્લભભાઈ પટેલ સુધી બરાબર, અને બધા તે યોદ્ધા જ ગણાય એમ, કે પોતાનું પ્રાણ ના પણ બલિદાન આપી દીધા એમ. સાચી વાત છે બરાબર. એને હું કીધું હતું કે હું ભગતસિંહ એમ કે હું મરી જઈશ પણ મારી પાછળની જે કઈ લોકો છે ને એ આઝાદ આઝાદી ભોગવશે. તો આપણે આ બધું અત્યારનું જે ટેકનિકલ ને અત્યારનું જે કલ્ચર છે અને અત્યારનું અત્યારે જે આપણે આ જિંદગી જીવી છે જ્યારે આપણને ખબર ન પડતી હોય ત્યાં સુધી તો વાંધો, પણ હવે જે ખબર પડી હોય ત્યારે આપણે કંઈક ને કંઈક ક્રાંતિ લાવવી જોઈએ. તો ઘણા બધા લોકો ઘણી બધી વસ્તુ અત્યારે અત્યારે જયારે દેશ આઝાદ થયા પછી પણ ઘણી બધી વસ્તુ બરાબર અમુક અમુક વસ્તુ થાય છે, જેવી રીતે આવા દેવી શક્તિઓને લોકો ટાર્ગેટ કરે છે બરાબર, મેસેજ કરે છે, એવી કમેન્ટો કરે છે, લાઈવ સોશિયલ મીડિયામાં બોલે પણ છે. તો આપણે પણ આમાં એક વસ્તુ કરવું જોઈએ, કારણ કે જો મારું એક સંગઠન અને આખું ગ્રુપ ઓલરેડી અમે કમ્પ્લીટ તૈયાર થયું જ છે, કારણ કે લીગલ જે છે આદ્યશક્તિ મહામેલડી યુવા સેના બરાબર, કારણ કે મારું એક ટ્રસ્ટ હમણાં કમ્પ્લીટ ચાલુ થાય છે. તો આપણે આ વસ્તુ માટે અમને આગળ માટે આપણે એક જ મેસેજ આપવો છે બધાને કે તમે આગળ આવો લડો, પણ સત્યથી ખોટી રીતે નહીં. કોઈ કોઈ ખોટી રીતે કોઈ લોકો હેરાન થાય અથવા કોઈ લોકો ને પ્રોબ્લેમ થાય એવું નહીં, કોઈ ગરીબોને ઉપર અત્યાચાર થાય એવું નહીં. સત્યની સાથે લડો, સાચું વસ્તુ કરો બરાબર. બીજી વસ્તુ એ છે કે તમે તમારા ને મારા બે જે કઈ વિરોધ છે ભાઈ, તમારે અને મારે એકબીજા આપણે એકબીજા વિરોધ કરીએ છીએ, પણ એની અંદર ક્યારે સમાજ નો આવવો જોઈએ. સાચી વાત છે. ક્યારે જાતિવાદ નો આવવો જોઈએ બરાબર. કોઈ માની લો કે હું દેવી શક્તિ ને માનું છું, તો એ હામી વાળો વ્યક્તિ જે કોઈને માનતો હોય તો એના ઈષ્ટદેવ હોય કે એનો હોય એને આપણે જેમ ફાવે એમ આપણે વર્તન ન કરવું જોઈએ. કારણ કે આપણને જો આપણને પ્રોબ્લેમ થતી હોય આપણી દેવી શક્તિ ઉપર કોઈક બોલે છે તો આપણે નથી સહન થતું, તો આપણે કોઈને ન બોલી શકીએ. કારણ કે આપણે જો એવું કરીએ તો ઈ એવું કરે છે ને એવું આપણે કરીએ તો એનામાં આપણામાં કઈ ફરક નથી. કારણ કે જો મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, ગાંધીજી જે હતા બરાબર, ગાંધીજી ઈ છે ને અહિંસાવાદી હતા બરાબર. એક તમાચો મારતો તો બીજો હતો ગાલ જતી, અને જે બીજા યોદ્ધાઓ હતા એ રીતના હતા. તો બધી રીતે બધી વસ્તુ રહેવું પડે બરાબર, એવું નથી કે ન કરવું પડે, પણ સત્યથી કરવું પડે બરાબર. હવે મારી વાત સાંભળો, તમે હું તમને તમારી દેવી શક્તિ વિરુદ્ધ બોલું તો તમે બોલો તો તમારા મારામાં ફરક શું? હા રાઈટ વાત છે
બરાબર. તો આજે મેં ઓડિયો જે તમારો સાંભળ્યો, બરાબર, એમાં તમે ઓલા મનસુખભાઈ ને એવું કીધું કે મનસુખભાઈ હલકી જાતિ નો છે, આ વસ્તુ નહીં કરવાનું કીધું. મેં સાંભળ્યું સાંભળ્યું આ તમે જે કીધું કે ભાઈ મનસુખ હલકી જાતિ નો છે, આવું નહીં કહેવાનું. મનસુખભાઈ જે છે બરાબર, એને લીગલ એની એની જો એનું ફેમિલી એમાં ન વચમાં આવવું જોઈએ, કે ન વસ્તુ એનો કોઈ સમાજ કે ન કોઈ એમનો ઈષ્ટ દેવ. આપણે એની અરે બોલવાનું છે કે ભાઈ તું જે બોલે છે દેવી શક્તિ વિરુદ્ધ જે બોલે છે ગલત બોલે છે, બરાબર. કોઈ સમાજ ને ટાર્ગેટ કરવાની તારે જરૂર નથી, પણ આપણે એને એને કોઈ એની જાતિ વિશે આપણે નથી બોલવાનું. બરાબર, રાઈટ વાત છે, બરાબર. એટલે મારી વાત સાંભળો, હું તમને એટલા માટે કહું છું કારણ કે અમારે તમારી જરૂર છે. હા, રાઈટ વાત છે. તમારા જેવા જે લડવૈયા છે એની અમારે જરૂર છે. તો ક્યારે પણ કોઈ શબ્દ થી, ક્રોધ થી, કોઈ વસ્તુ થી કોઈને કઈ આપણે આવી નથી જવાનું. લડાઈ સત્યની લડવાની છે, તો અમે તમારા સાથમાં ઉભા રહીશું. ઘણા લોકો આની અંદર જોડાયેલા છે અને આગળ જોડાવાના છે, પણ સત્યથી અસત્યથી એક પણ વસ્તુ નહીં, બરાબર. જે વ્યક્તિ આપણી દેવી શક્તિને બોલે એને જ બોલવાનું, એના કોઈ સમાજને નથી બોલવાનું, એના કોઈ ઈષ્ટદેવને નથી બોલવાનું. આપણે કાયદાકીય રીતે લડવાનું છે, પણ સામેવાળાને જે બોલે એને જ બોલવાનું છે. પછી એને કોઈ આપણે ક્યાંય વસ્તુ કહેવાની છે નહીં, બરાબર. એટલે અમારા, મેં તમારો ઓડિયો સાંભળ્યો, મજા આવી, આપણે ગમ્યું, એટલે અમે તમને આ જે આદ્ય શક્તિ મહામેલડી જે અમે યુવા સેના બનાવીએ છીએ, તમારું જે જે જિલ્લો છે, તમારો જે જિલ્લો છે એનો તમને હું મેન પ્રમુખ બનાવું છું. મારી આ જે આદ્ય શક્તિ મહામેલડી યુવા સેના, એની અંદર બધી બધા સમાજના લોકો આમાં જોઈન્ટ થવાના છે. હા, બરાબર. આમાં ખાલી દેવી પૂજક સમાજ નહીં, બધા સમાજ જે દેવી શક્તિને માનતા હોય ઈજ. હા, બરાબર. જે દેવી શક્તિને માનતા હોય આ કલિકાળની અંદર, આ કળિયુગની અંદર જો દેવી શક્તિને કોઈ માનતા હોય અને દેવી શક્તિ છે, ભારતની સંસ્કૃતિ છે, એને જાળવી રાખવા, દેવી શક્તિને જાળવી રાખવા, મંદિરોને જાળવી રાખવા, સંતોને જાળવી રાખવા, આ લડાઈ અમારી એ છે. રાઈટ વાત છે. પણ લડાઈ એવી કે સત્ય નહીં અને કાયદા બહાર નહીં, કાયદા કાયદાને રાખીને. હા, કાયદો રાખીને, વાત બરાબર. કાયદાને બહાર રાખીને નહીં, તને કાપી નાખું, તને કાપી નાખું, તને આમ કરી નાખું, એમ નહીં. જે કરવાનું કાયદાકીય રીતે કરવાનું, બરાબર, બરાબર. ગુનાહિત રીતે નહીં, સમજાવવાની કોશિશ કરવાની એને કે ભાઈ તમે આ જે બોલો છો એ રોંગ બોલો છો, ગલત બોલો છો. ત્યાં અમારી આસ્થા દુભાઈ છે, અમારી આસ્થા, અમારી જે ભાવનાની તમે ઠેજ પહોંચાડો છો. તમે નથી માનતા તો ન માનો, પણ અમારી આસ્થાને તમે ઠેજ પહોંચાડો, આવું વસ્તુ ન કરો. મુકેશ કરીને એક હતો, હમણાં એને દેવી શક્તિ વિરુદ્ધ કાયદા કે રીતે એને અશબ્દો બોલ્યા, એની એને મારી આરે વાત કરી કે મારાથી ભૂલ થઈ ગઈ છે, ફલાણું થઈ ગયું, ઢીકડું થઈ ગયું, જાતે બધું. ત્યારે મેં પણ એમને એમ કીધું કે ભાઈ તારાથી ભૂલ થઈ ગઈ છે, જાતને માફ. ભૂલ, જો ભૂલ કોને કહેવાય કે ભૂલ, જે ભૂલ થી ભૂલ થાય ને ભૂલ કહેવાય, પણ જે જાણી જોઈને ભૂલ કરે એ ભૂલ ન કહેવાય, બરાબર. એટલે મારું એટલું જ કહેવાનું છે કે તમે કોઈ શબ્દ થી તમને કોઈ આટીમાં ન લે, કોઈ શબ્દ થી તમને પકડે નહીં. અમારે તમારી જરૂર છે આ ફાઈનલ, બરાબર. હું તમને તમારો જે જિલ્લો છે, બરાબર, તમે ભલે પ્રેસ રિપોર્ટર રહ્યા, પણ મારી હમણાં કમ્પ્લીટ થઈ જશે આદ્ય શક્તિ મહામેલડી યુવા સેના, એના તમને હું તમારા જિલ્લાનો પ્રમુખ બનાવું. ઓકે ઓકે, ખૂબ ખૂબ આભાર, બરાબર. એટલે મારું એટલું જ કહેવાનું છે કે કોઈ બી શબ્દોથી તમને હામાવાળો ગમે એવું બોલે, હા બરાબર, હજમી ગયો, ના બોલે, તમારે એક શબ્દ બોલવાનો નથી. પણ આપણી દેવી શક્તિ વિરુદ્ધ, આપણા કોઈ સંતની વિરોધ, બરાબર, આપણા એવો કોઈ ભૂવો, હાસો ભૂવો, હાસો સંતને જ્યારે કોઈ બદનામ કરે કે કોઈ દેવી શક્તિ વિરુદ્ધ જ્યારે કોઈ જાય, કોઈ ભારતની સંસ્કૃતિ ઓનામાં જાય, ત્યારે આપણે લડવાનું છે, સત્યથી લડવાનું છે. એટલા માટે તમારો જે અત્યારે મેં સમય લીધો, ટાઈમ લીધો, એ તમારો ખૂબ ધન્યવાદ. પણ ક્યાંય શબ્દથી આવતા નહીં, કોઈ શબ્દની અને કોઈ વસ્તુમાં તમે આવતા નહીં.
જય હિન્દ, જય ભારત, જય મા મેલડી, જય માતાજી. ઓકે.